બાળકો ચલો આપણે ક ને કા વાળું બધું શીખી ગયા ને તો આજે આપણે એનું પુનરાવર્તન કરવાનું છે શું કરવાનું છે પુનરાવર્તન કકો વાક્યો ખાલી જગ્યા એવું બધું લખીશું બરાબર ને કારણ કે આપણે બધું જ શીખી ગયા બરાબર તો આપણે કકો લખીશું કૂતો કકો લખીશું વાક્યો લખીશું ને ખાલી જગ્યા લખીશું બરાબર ને અને એ બધું તમને કારણ કે આગળ આપણે બધું શીખી ગયા છીએ એટલે હવે આ પુનરાવર્તન છે એટલે જે આગળનું ચાલી ગયું હોય એ બધું જ ફરીવાર યાદ કરવું બરાબર ને ભાઈ તો આજે આપણે હવે પહેલો કક્કો લખીશું બરાબર ચલો ક હ ગ ગ ચ છ જ જ લખવાનું પુનરાવર્તન એટલે મતલબ એવું નહીં કે ચાલી એટલે ચાલી એને સારા અક્ષરે લખવાનું છે ભાઈ એવું નહીં કે ચલો ભાઈ કક્કા પતી ગયા વાક્યો પતી ગયા ના પણ એને આપણે સારા અક્ષરે લખતા અને વાંચવાનું છે પાછું એક જોડે જોડે યાદ રાખજો બરાબર ને તો જ પછી શું આવશે ભાઈ ટ શું આવશે ટ જી ઠ ડ ડ બરાબર ને હવે તમને પક્કો તો યાદ થઈ જ ગયો હશે પછી અણ પછી દ પછી કઈ લાઈન આવે ધ આવશે શું આવશે ધ ન
ચલો જોયા ભાઈ મેં કોઈમાં બે નથી લખ્યા કોકમાં એક નથી લખ્યું એવી રીતનું છે બરાબર તો તમને જો સણત કપોળે ઉપર આપણે લખેલ હોય છે બરાબર તો એમાં જોવાનું અને અહીંયા તમારે જવાબ આપવાનો બરાબર કારણ કે મોઢે કપો તો ભાઈ લખવો જ પડે ભલે તમે આ નોટમાં ના લખો તો એક્સ્ટ્રા નોટમાં રોજ એક વખત મોઢે કપો લખી દેવાનો બરાબર ને તો ચલો હવે ક હવે આ કાના વાળો છે આ સાદો છે એટલે એમાં જોઈને લખતા એમ કોઈ કાંદો રહી ના જાય મૂકવાનો બરાબર તો હવે કા છે તો કા પછી શું આવશે તમે કે ગા તો લખ્યો છે પણ આપણે પેલો ગણપતિ નો ગા આવે ને તો એ ગા પછી આ ગા પછી શું આવશે ગા પછી ચા શું આવશે ચા બરાબર હવે ચા પછી છા મેમે લખેલો છે તો હવે છા પછી જા શું છે જા તો હવે આ જા પછી આ જા મેમે લખેલો છે તો હવે આ જા પછી શું આવશે અહીંયા નથી લખ્યું મેમે ભાઈ નીચે બરાબર ને તો હવે આ જા પછી અહીંયા શું આવશે ટા આવશે શું આવશે ટા બરાબર હવે ટા પછી શું લખ્યું છે ઠા એ તો લખેલો છે તો હવે ઠા પછી ડા શું લખીશું ડા બરાબર હવે ડા પછી શું આવશે ભાઈ ડા આવશે શું આવશે ડા બરાબર હવે ડા પછી અણા લખેલો છે તો અણા પછી તા શું આવશે ભાઈ તા બરાબર હવે તા પછી થા શું આવશે થા હવે થા પછી દા દા હવે દા લખેલો છે હવે દા પછી નીચે દા હવે દા પણ લખેલો છે તો હવે દા પછી શું આવશે ના બરાબર ને હવે ના તો ના પછી શું આવે ભાઈ પા શું આવશે પા હવે પા પછી હા લખેલો છે પછી પ આવે ને હા હવે ભા પછી શું આવશે બા શું આવશે ભાઈ બા હવે બા પછી ભા બરાબર ભા હવે ભા પછી માં લખેલો છે હવે માં પછી યા પણ લખેલો છે હવે યા પછી રા શું છે ભાઈ રા બરાબર હવે રા હવે રા પછી લા લખેલો છે તો પછી વા બરાબર હવે વા પછી કયો સ લખેલો છે શરણાઈનો બરાબર ને તો શા હવે એ શા પછી ષટકોણનો શ બરાબર ને શા હવે એ શા પછી શા લખ્યો છે તો પછી શું આવશે સા પછી હા બરાબર ને ચલો પપ્પો તૈયાર થઈ ગયો હવે આપણે સણંદ પપ્પો બોલવો હોય તો કા ખા ગા ગા ચા છા જા જા તા ઠા ડા ઘા અણા તા ખા દા ધા ના પા ખા બા બા મા યા ર
ગુડિયા બરાબર હવે લા તો લા પછી શું આવશે કાનો છે એટલે આપણે કાનામાં જવાબ આપો ત્યાં લા ખાલી જગ્યા શા તો શું છે વચ્ચે વા શું છે વા બરાબર હવે ન ખાલી જગ્યા ફ તો ન પછી શું આવે ન પછી પ બરાબર ને હવે પ ન ખાલી છે એટલે પ બરાબર હવે છ છે છત્રી નો છ બરાબર હવે આ છત્રી નો છ ખાલી જગ્યા જ તો શું છે છ જ જ બરાબર ને આ શું છે જ હવે તમને આ આવી રીતે હજી તો આપણે ખાલી સાદો પપ્પો અને કાના વાળો પપ્પો ચાલ્યો છે બરાબર એટલે આપણે આવે પછી જેમ રસોઈ વાળો પપ્પો આવશે રીગે વાળો હશે તો એની પણ નિશાની એની ખાલી જગ્યા હોય એટલે આપણે ફક્ત એટલું યાદ રાખવાનું કે પ પછી પ પ પણ એની અહીંયા જે નિશાની હોય એ નિશાની મૂકવાની કેવળ તમને પાકો પપ્પો આવડે તો નિશાની તો તમારે જે હોય નિશાની મૂકવાની રસોઈ નિર્ભય જેવું બરાબર અત્યારે આપણે સાદો અને કા વાળો ચાલુ છે એટલે આપણે ફક્ત એ બેની છે તમારે આ બધું ક્યાં લખવાનું છે નોટમાં ક્યાં નોટમાં બરાબર ને કારણ કે આ ચોપડીમાં નથી આ પુનરાવર્તન છે બરાબર એટલે ચાલી ગયેલું આપણે ફરીથી લખવાનું છે એટલે પુનરાવર્તન લખી અને પછી નોટમાં એક પાના ઉપર સાદો અને કા વાળો પપ્પો આવી જશે બરાબર એક પાના ઉપર વાક્યો અને ખાલી જગ્યા બીજી ખાલી જગ્યા તમારે વધારે લખવી હોય તો જાતે લખી શકો બરાબર ને ચલો બાય.